બાબાએ આપણને સૌને જે આ ઓમ શાંતિનો મહામંત્ર આપ્યો છે, એ મહામંત્રની અંદર દિવ્યતા અને રૂહાનિયત ભરવા માટે બાબાએ બહુ સરસ વિધિ શીખવી કે જ્યારે પણ આ ઓમ શાંતિનો મહામંત્ર ઉચ્ચારિત કરો ત્યારે ભ્રુકુટી સિંહાસન પર બેસીને મુખ દ્વારા આ દિવ્ય મંત્રને ઉચ્ચારિત કરીએ, તેના પ્રકંપન દિવ્ય વાઇબ્રેશન એ ન ફક્ત બ્રેઇનમાં પરંતુ આસપાસના વાતાવરણમાં ચારે તરફ ફેલાય છે. ભક્તિ માર્ગની અંદર પણ આ ઓમના મહામંત્રને શુદ્ધિકરણ મંત્ર તરીકે અપનાવવામાં આવ્યો છે. શુદ્ધિકરણ હવાનું, પ્રકૃતિનું, આસપાસની માનવ આત્માઓના બ્રેઇનનું શુદ્ધિકરણ કરવાનું કાર્ય એ આ ઓમનો મહામંત્ર કરે છે. અને બાબાને આખા વિશ્વને શુદ્ધ કરવું છે, તેથી તેઓએ આ મહામંત્ર આપણને સૌને એક એકને મુખની અંદર વરદાનના સ્વરૂપમાં આપ્યો છે. આપણી દરેક વાતની શરૂઆત ઓમ શાંતિ, દરેક વાતની પૂર્ણાહુતિ ઓમ શાંતિ. આ શબ્દના ઉચ્ચારણની સાથે આપણો વિષય આજનો સંકળાયેલો છે, સંપૂર્ણ પવિત્રતા. બાબાએ આ પવિત્રતા પ્રતિદિનના વરદાન સ્વરૂપે આપણને સૌને આપી છે. સંસારના લોકોને પવિત્રતા માટે મહેનત કરવી પડે છે. જ્યારે બ્રાહ્મણ પરિવાર આ પવિત્રતાના મહામંત્રને પોતાના જીવનની અંદર વરદાન, આશીર્વાદ, પરમાત્મ દુવાઓના સ્વરૂપે સ્વીકાર કરે છે. બાબા ઘણી વખત, દરેક આપે માર્ક કર્યું હશે, દર 2 કે 3 દિવસે એક વખત બાબા જરૂર કહે, બચ્ચે યહ અંતિમ જન્મ પવિત્ર બનો. ક્યારેક બાબા એવું કહે, બચ્ચે ઘર ગૃહસ્થ મેં રહેતે હુએ કમલ ફૂલ સમાન પાવન બનો. કોઈક વખત બાબાના શબ્દો એવા હોય કે બચ્ચે આગ ઓર કપૂસ ભલે સાથ મેં હો લેકિન બીચ મેં જ્ઞાન કી તલવાર હો, આગ લગે નહીં. હું 2-3 વર્ષ પહેલા મધુબન હતી, કોન્ફરન્સ હોલમાં મુરલી ક્લાસ ચાલતો હતો. રતન મોહિની દાદીજી એ વખતે મુરલી સંભળાવતા હતા અને ત્યારે જે બાબાનો પવિત્રતા માટે એક મહાવાક્ય આવ્યું ને, મારું હૃદય ગદગદ થઈ ગયેલું. ખબર નહીં પડી કે આંખમાંથી ક્યારે આંસુઓના બૂંદ નીચે પડી ગયા. બાબા એવું બોલ્યા અને દાદીએ વિથ એક્શન સભાને કરીને બતાવ્યું. બાબા એવું કહ્યું, બચ્ચે યે અંતિમ જન્મ ઇસ બૂઢે બાપ કી દાઢી કી લાજ રખો. દાદીએ આ રીતે એક્શન કરી અને સભાને બતાવ્યો. એટલા ભાવ વિભોર થઈ અને દાદી બોલી રહ્યા હતા કે આખી સભા ઉપર જેની એક ગજબની અસર હતી. ઇસ અંતિમ જન્મ મેં બૂઢે બાપ કી દાઢી કી લાજ રખો. આ મહાવાક્યો બાબાએ મુરલીમાં કહ્યા, લાસ્ટ જન્મ પવિત્ર બનો. બાબા આપણા સૌનું ધ્યાન પવિત્રતાના વિષય ઉપર આટલું બધું અપાવી રહ્યા છે તેની પાછળ ઘણા બધા ગુહ્ય રહસ્યો છે. એને શું પડી છે આટલી બધી આપણી ફિકર કરવાની? આપણે પવિત્ર બનીએ કે ન બનીએ એનો સતયુગ આવવાનો, એટલે આવવાનો જ છે. આપણે ધારણાયુક્ત જીવન બનાવીએ કે ન બનાવીએ, પરંતુ આ ધરતી શુદ્ધ થવાની જ છે, એને બધી જ ખબર છે. પણ છતાંય રોજ રોજ ટોકે, રોજ રોજ કહે, રોજ આપણને સૌને વારંવાર ડબલ અંડરલાઈન કરાવે,
પરમ દિવસની બાબાની મુરલીનું મહાવાક્ય આપણે સૌએ બહુ પ્રેમથી સાંભળ્યું છે. બાબાએ પૂછ્યું કે તુમ્હારે જીવન કા ફાઉન્ડેશન ક્યા હોના ચાહીએ, તો બાબાએ મૂળ ફાઉન્ડેશન તેની અંદર બતાવ્યું, પવિત્રતા. કોઈ પણ ઇમારત તૈયાર થાય ને તો એમાં ત્રણ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે, એક મટીરિયલ, બીજું નીવ એનું ફાઉન્ડેશન, અને ત્રીજું એની અંદર થયેલી વ્યવસ્થા, અંદરની ઇન્ટિરિયર આર્કિટેક્ચરી ડિઝાઇન. આ ત્રણ વસ્તુને આધારે કોઈ પણ ભવનની ક્વોલિટી નક્કી થતી હોય છે. બાબાએ પણ આપણને આપણા જીવનરૂપી ઇમારતને તૈયાર કરવા માટે આ ત્રણે ત્રણ વસ્તુઓ બહુ સરસ રીતે શીખવી છે. સૌથી પહેલું છે ફાઉન્ડેશન, આપણા જીવનની નીવ એ છે પવિત્રતા. ત્યાર પછી છે એની અંદર વપરાયેલું મટીરિયલ. નીવ તો આપણે તૈયાર કરી, મૂળ ધારણા પવિત્રતાની અપનાવી, પરંતુ મટીરિયલ અર્થાત આપણી પોતાની નિજી ધારણાઓ કદી પણ બહારનો અન્ન પેટમાં ન જાય, કદી પણ વ્યર્થ વાતોનો કચરો અંદર ન જાય, ક્યારેય પણ શરીર છૂટી જાય પરંતુ પરમાત્મ મર્યાદાઓ દિનચર્યા શ્રીમદ આ ન છૂટે. આને કહેવાય ઠોસ મટીરિયલ, ક્વોલિટી વાળું મટીરિયલ. અને ત્રીજું છે એ ઇમારતની અંદરની વ્યવસ્થા. ક્યાં વ્યવસ્થા છે અહીંયા અવસ્થા છે. અવસ્થા છે, જેટલી સરસ ઇમારતની વ્યવસ્થા હોય ને એટલું તેમાં સુખ લઈ શકીએ. એવી જ રીતે જેટલી અહીંયા અવસ્થા સારી હોય ને એટલું અહીંયા સુખી બની શકાય, આધ્યાત્મિક માર્ગમાં સુખ લઈ શકાય. તો આજે આપણે જે નીવ પાયો છે સંપૂર્ણ પવિત્રતા, તેના વિશે થોડી જ્ઞાન ચર્ચા કરીશું. શા માટે બાબા આપણું પવિત્રતા પર આટલું ધ્યાન ખેંચાવે છે? પહેલું કારણ, પહેલું, હવે જે આવનારો સમય છે ને એ સમયની અંદર જો આપણી બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર હશે ને તો પરમાત્મ ટચિંગને બહુ સરસ રીતે કેચ કરી શકીશું. કોઈ પણ અચાનકની પરિસ્થિતિ આપણી સામે આવે છે ને, બાબા ત્યાં શાંત નથી બેઠા રહેતા, એ જોયા નથી કરતા. એ ભલે કહે કે હું સાક્ષી બની જાઉં છું, પણ નહીં, એ અંત સુધી આપણો સાથી છે. અંત સમય સુધી એ ઉપર બેસી અને બુદ્ધિને ટચ કર્યા જ કરે છે. નાની નાની વાતમાં ટચ કરતો હોય છે, નાની નાની વાતની અંદર. થોડા વખત પહેલા હું બાબાની એક અવ્યક્ત મુરલી વાંચતી હતી. ઓસ્ટ્રેલિયાના ગ્રુપને બાબા મળતા હતા, તો ઓસ્ટ્રેલિયાના કોઈ ભાઈએ બાબાને પ્રશ્ન પૂછેલો છે કે બાબા અંત સમય મેં હમ તો વહી રહ જાયંગે, અમે તો કેટલા દૂર બેઠેલા છીએ. ત્યારે બાબાએ બહુ સરસ ત્રણ વાતો એની અંદર કીધેલી. બાબાએ કહ્યું તું, જબ અંત કાલ મેં અચાનક કા પેપર આયેગા તો બાપ દાદા બુદ્ધિ કો ટચ કરેગા. આ પહેલી વાત. બીજી વાત બાબાએ અંડરલાઈન કરાવી હતી, યોગી આત્માએ ઇસ ટચિંગ કો કેચ કર સકેગી. અને ત્રીજી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત બાબાએ કહેલી, જબ આપ અપને સેફ સ્થાન પર પહોંચ જાયેંગે ઉસકે બાદ વિનાશ શરૂ હોગા. આપ સમજી શકો છો ને આ ત્રણેય વાતોને? સૌથી પહેલું બાબા ટચ કરશે, પણ એ ટચિંગને પણ કેચ કોણ કરી શકશે? કોણ કરી શકશે? જેમની યોગી બુદ્ધિ છે, પવિત્ર બુદ્ધિ છે, શુદ્ધ બુદ્ધિ છે,
અત્યારથી જેનું આ પ્યુરિટીનું ફાઉન્ડેશન પાક્કું છે, એ અંત સમયે એ પરમાત્મ ટચિંગને કેચ કરી શકશે, ઝીલી શકશે. ઘણા વર્ષો પહેલાની વાત કહો આપને, ભારતમાં સમુદ્રની અંદર નીચે, સમુદ્રની નીચે પણ ધરતી જ છે, એ ધરતીમાં સાગરની નીચે ધરતીકંપ થયેલો અને સમુદ્રના મોજાઓ ખૂબ ઉછળેલા સાઉથ ઇન્ડિયાની અંદર. અને એ વખતે 150 ફૂટ ઊંચા, 150 ફૂટ એટલે 15 માળનું બિલ્ડિંગ હોય ને એટલા ઊંચા મોજાઓ એ સાગર કિનારે ઉછળેલા હતા. બાબાની એક એવી માતા કે જેને એના પતિએ માત્ર અને માત્ર પવિત્રતાને કારણે રાત્રે 1-2 વાગ્યે ઘરમાંથી ધક્કો મારી અને બહાર કાઢેલી. 2 બાળકો, દીકરાઓ, 2 નાના નાના બાળકો અને બેન, ત્રણેય જણાએ રાત્રે માત્ર પવિત્રતાને ખાતર શાહી મહેલમાં રહેવા વાળી સ્ત્રી, માત્ર અને માત્ર પ્યુરિટીને ખાતર એ ઘરનો ત્યાગ કર્યો અને સાગર કિનારે નાળિયેર, પેલા તરોફા આવે ને નાળિયેર પાણી, એ તરોફા વેચવાનો એને ધંધો શરૂ કર્યો. એક નાની એવી એ જ નાળિયેરીના પાનમાંથી બનેલી ઝૂંપડીમાં રહે, આ સુનામી આવવાનું હતું એના 3 દિવસ પહેલા. બહેનો, 3-3 દિવસ પહેલા એને રોજ ટચિંગ મળે, રોજ. એને એ નહોતી ખબર કે બાબા ટચ કરી રહ્યા છે, પણ રોજ વાઇબ્રેશન આવે કે કંઈક થવાનું છે, કંઈક થવાનું છે. અને અમૃત વેલે તો પ્યોર ટચિંગનો અનુભવ કરે કે જરૂર કંઈક અઘટિત ઘટના ઘટવાની છે. જે દિવસે બપોરે 3:30-4 પછી એ સુનામી ચાલુ થવાનો હતો, એ દિવસે એણે અનુભવ્યું. આ વર્ષો પહેલા હિન્દી જ્ઞાનામૃતની અંદર લેખ આવ્યો હતો, મેં ત્યારે વાંચેલો. હું તો હંમેશા તમામ સભાને કહું છું, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, જે જે બાબાના લેટેસ્ટ મેગેઝિનો આવતા હોય ને એને વાંચવાનું કદી નહીં ચૂકો. દાદી જાનકી હિન્દી જ્ઞાનામૃતનો દરેકે દરેક લેખ વાંચતા હતા. હંસાબેન ઘણી વખત કે ટ્રાવેલિંગમાં હોય, ફ્રી બેઠા હોય, દાદીના હાથમાં વાંચન હોય હોય ને હોય જ. તો આ લેખ મેં ઘણા બધા વર્ષો પહેલા વાંચ્યો હતો. એ માતાએ અમૃત વેલાનો જે અનુભવ લખ્યો છે ને, અદ્ભુત છે, સાંભળવા જેવો છે. જે દિવસે સુનામી આવવાનો હતો બપોર પછી, એ દિવસે અમૃત વેલાએ એણે અનુભવ્યું કે બ્રહ્મા બાપ ખુદ સૂક્ષ્મ સ્વરૂપે આમ ઉપર ઊભા છે, જમીનથી 2-3 ફૂટ ઉપર. કેમકે ફરિશ્તાઓના પગ ધરતી ઉપર નથી હોતા, પવિત્ર આત્માઓ એ ધરતી પર નથી રહેતી, એ ઉપર રહે છે. બાબા પોતે ત્યાં આવ્યા અને બાબા એને કહી રહ્યા છે, બચ્ચી 3 દિન સે કહે રહા હું, સુનાઈ નહીં પડતા હે. એકદમ સ્ટ્રીક વોઇસ હતો બાબાનો. 3 દિન સે કહે રહા હું, સુનાઈ નહીં પડતા હે, નિકલ જાઓ, નિકલ જાઓ, નિકલ જાઓ યહાં સે. આ અવાજ એને 3 વખત બાબાના મુખે સાંભળ્યો અને બાબા અદ્રશ્ય થઈ ગયા. અને ત્યાર પછી એ પોતાના બંને બાળકોને, એક બાળકને અહીંયા નાખ્યો અને બીજું બાળક 3.5-4 વર્ષનું હતું, એને આંગળીએ પકડી અને માતા ચાલતી થઈ, ચાલતી થઈ, ચાલતી થઈ. લગભગ 12-15 કિલોમીટર એની પાસે પૈસા નહોતા ટ્રાવેલિંગના કે કઈ વાહન કરીને જઈ શકે. 12-15 કિલોમીટર ચાલી ત્યાં સુધીમાં બપોર પડી ગયેલી. એક જગ્યાએ લોકોનું ઝુંડ ઊભું હતું, ટીવીમાં જોઈ રહ્યું હતું, કોઈ પાનના ગલ્લા ઉપર. એણે બધાને પૂછ્યું કે આટલું બધું ટોળું કેમ વળ્યું છે, ત્યારે લોકોએ કીધું, તને ખબર નથી, સમુદ્ર કિનારે જબરજસ્ત તોફાન મચ્યું છે, જબરજસ્ત એ જગ્યાએ સુનામી આવેલો છે અને 4-5 કિલોમીટરનો એરિયા એ પાણીમાં જતો રહ્યો છે. ત્યારે દિલથી બોલીએ આત્મા, થેન્ક્સ બાબા,
थैंक्स बाबा, थैंक्स बाबा। आप परीक्षा, आप पेपर, आ प्रकृतिना प्रकोप आपणा સૌની સામે આવવાના છે, કોઈ એમાંથી બાકાત નથી, પરંતુ યાદ રાખીએ કે બુદ્ધિની શુદ્ધિ અને સંપૂર્ણ પવિત્રતા એ પરમાત્મ ટચિંગ પ્રાપ્ત કરાવશે અને પેપરમાંથી પાસ થઈ શકીશું। डगले ने पगले बाबा पवित्रतानी परिभाषा अपने हवे अति सूक्ष्म करता गया छे। कदाच आपे आ बाबत ऊपर जरूर ध्यान आप्यो हशे। एक समय एवो हतो के बाबा एम कहता था के बच्चे अशुद्ध संकल्प तो आएंगे, साकार मुरली ना महावाक्यो छे, लेकिन तुम कर्म में नहीं लाना। वो तो माया के तूफान है, वो मन में आएंगे लेकिन कर्म में नहीं लाना। हवे बाबा ये पवित्रतानी अने आंतरिक स्थिति नी परिभाषा बदली नाखी छे। अव्यक्त महावाक्यो एवं कहे छे के मनसा में भी अगर किसी भी आत्मा के प्रति कोई गलत विचार आता है, अशुद्ध संकल्प आता है, तो उसका भी हिसाब बन रहा है, उसका भी हिसाब बन रहा है। हवे बाबा नी परिभाषा जेम जेम समय नजीक आवतो जाय छे, एम एम आ परमात्म परिभाषाओं मां परिवर्तन आवी रह्यु छे, सूक्ष्म थई रही छे। एटले पवित्रता ने मात्र आपणे एटलू न समझिए कि हूँ तो ब्रह्मचर्य व्रत नु पालन करू छु बस, आई एम ओके, आपणे बराबर छीए। ना, पवित्रता ब्रह्मचर्य जे छे ने ए तो आपणी प्रायोरिटी छे, आपणी प्राथमिकता छे, प्राइमरी स्टेज छे, परंतु आपणी हायर स्टेज ए मनसा वाचा कर्मणा तन मन अने धन एनी पवित्रता छे। घणो मोटो आनो विस्तार छे, પણ સારમાં એટલું જ કહીશ કે વાણી દ્વારા કોઈ પણ આત્મા અગર આપણાથી દુખી થઈને ગઈ ને તો એ પણ આપણા પવિત્રતાના માર્કમાંથી માઇનસ છે। કર્મ દ્વારા કોઈ પણ વ્યક્તિને આપણે શારીરિક સ્પર્શ કરીએ છીએ ને, જ્યારે ટચ કરીએ છીએ, બડી દીદી કહેતા હતા, મનમોહિની દીદી, बिना कारण किसी को बार बार स्पर्श करते रहना ये भी कर्मों की इम्प्यूरिटी है। अने आ अपवित्रता ए जीवन नी अंदर आपने सौ ने एक प्रकार नी माइनस स्टेज ऊपर लावानी वित बने। दीदी आ बाबत ऊपर बहुज ध्यान खेचावता था, बहुत ध्यान खेचावता। શા માટે બાબા પવિત્રતા પર આટલું બધું જોર આપી રહ્યા છે કે બચ્ચે કર્મ ભી પવિત્ર, વાણી ભી પવિત્ર, મનસા ભી પવિત્ર, ધન ભી પવિત્ર। નૈતિકતાના આધારે મેળવેલું ધન એ પવિત્ર ધન છે। કોઈ પણ શ્રીમદ થી વિરુદ્ધ કોઈ પણ રીતે આવેલું ધન એ પવિત્ર નથી। એ દિમાગને, એ દિલને, એ વાણીને, એ વર્તન અને વ્યવહારને 100% પ્યોર બનવામાં વિઘ્નરૂપ બને છે। શા માટે બાબા પવિત્રતા પર આટલું બધું જોર આપી રહ્યા છે? બીજું કારણ, દિન પ્રતિદિન અચાનકની મોત, એનું તો બજાર અત્યારે બહુ જ ગરમ થઈ ગયું છે, માર્કેટિંગ જોરદાર છે અચાનકના મોતનું। અચાનક શરીર છોડે છે, અચાનક, અને પરમાત્મ ભાષામાં તો કહું, હોલસેલ કે મોત કા બજાર ગરમ હો રહા હૈ। હવે વિચાર કરો, પરમધામનો ગેટ તો હજુ ખુલ્યો નથી,
અચાનક શરીર છોડ્યું એટલે એમને નવા શરીર હજુ મળતા નથી. એ આત્માઓ શું કરવાની? ચારે તરફ ભટકવાની, ચારે તરફ. અને જ્યાં કમજોરી હશે ને ત્યાં પ્રવેશ કરી લેવાની. પણ જો આપણે આપણી આજુબાજુ અત્યારથી પવિત્રતાનો ઓરા તૈયાર કર્યો હશે, લાંબા સમયનો આ પ્યોર એનર્જીને સેવ કરવાનો જો અભ્યાસ કર્યો હશે ને, તો ભવિષ્યમાં આ ભટકતી આત્માઓનું પેપર જે આવશે એ આપણને પરેશાન નહીં કરી શકે, બિલકુલ હેરાન નહીં કરી શકે. અને એટલે બાબા કહે છે કે અત્યારથી તમારો પવિત્રતાનું બખ્તર, કવચ, રક્ષાસૂત્ર અત્યારથી તૈયાર કરો, હમણાંથી શરૂ કરો. તો ભવિષ્યની અંદર એ કવચની અંદર એ ભટકતી આત્માઓ પ્રવેશ નહીં કરી શકે. દિન પ્રતિદિન આ પરીક્ષા ખૂબ વધવાની છે, અઘરામાં અઘરા પેપર તરીકે આપણી સામે આવવાનું છે. આપે જોયું હશે પહેલાના જમાનાના દ્વાપર યુગના જે ઋષિ મુનિઓ હતા, તેઓ જંગલમાં રહેતા હતા, હિંસક પ્રાણીઓની વચ્ચે રહેતા હતા. એક પણ યાદગાર એવી નથી કે જેની અંદર કોઈ હિંસક પ્રાણીએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એ ઋષિ મુનિને સંપૂર્ણપણે ખતમ કરી નાખ્યો હોય, એની ઉપર હુમલો કર્યો હોય. કેમ? એ ઋષિ મુનિઓના 1.5-2 કિલોમીટર સુધી ઓરા ફેલાયેલા હતા. એ પ્યુરિટીના ઓરા, પવિત્રતાના પ્રકાશ, તરંગો, વાઇબ્રેશન એમના 1.5-2 કિલોમીટર સુધી ફેલાયેલા હતા. અને એવા સમયે એ આત્માઓ સંપૂર્ણપણે સુરક્ષિત હતી. એની સામે વાઘ આવતો હતો, એમની સામે અજગર આવતો હતો, એમની સામે સિંહ કે ચિત્તો આવતો ને એ સામે ગાય બનીને બેસી જતા હતા. આ બધું આપણે ભૂતકાળમાં સાંભળેલું છે, આપણા પૂર્વજો, દાદાઓ, દાદીઓ પાસે આ બધી કહાનીઓ સાંભળી છે. એ વાર્તાઓ નથી, એ હકીકતો છે, એ ફેક્ટ છે, આ ધરતી ઉપર થયેલું સત્ય છે. જેટલું આપણે બાબાની યાદના આ પવિત્રતાના કવચની અંદર રહીએ છીએ ને, એટલી આપણી સુરક્ષા છે, સંપૂર્ણપણે આપણી સેફ્ટી છે. ચાલો 2 મિનિટ માટે આ પવિત્રતાના ઓરાનો અનુભવ કરીએ. સ્થિર થઈને બેસી જાઓ, ચિત્તને શાંત એકાગ્ર કરીએ. ભ્રુકુટીમાં ચમકતી આત્મા, પરમ પવિત્ર આત્મા, મુજ આત્માની પવિત્રતાનો પ્રકાશ બ્રેઇનમાં ચારે તરફ ફેલાઈ રહ્યો છે. ચારે તરફ હું આત્મા ભ્રુકુટીમાં છું, મુજ આત્માની પવિત્રતાની શ્વેત કિરણો મસ્તકમાં ચારે તરફ પ્રવાહિત થઈ રહી છે. ઇમર્જ કરીએ પવિત્રતાના સૂર્ય શિવ બાબાને. બાબા મારી ઉપર બાબાની પવિત્ર કિરણો મારી અંદર. અનુભવો સંપૂર્ણ પવિત્રતાને. બાબાની અનંત કિરણો મુજ પર વરસી રહી છે.
અંગ અંગ પર વરસી રહી છે। બાબા મારી ઉપર બાબાની પવિત્રતાની કિરણો મારી અંદર મસ્તક થી થઈ અંદર બેઠેલી આત્માને સ્પર્શ કરી રહી છે। મારી ચારે તરફ પાવન કિરણો પ્રવાહિત થઈ રહી છે। હું પવિત્રતાની દિવ્ય કિરણોની અંદર વિરાજમાન છું। સંપૂર્ણ સુરક્ષિત નિશ્ચિંત નિર્ભય છું। ઓમ શાંતિ। પ્રતિદિન બાબા પાસેથી આ પવિત્ર કિરણોની અનુભૂતિ કરતા રહીએ અને પોતાનું પવિત્રતાનું આભા મંડળ ખૂબ જ પાવરફુલ બનાવતા રહીએ કે જેને કારણે ભવિષ્યમાં આવી કોઈ પણ પરીક્ષા આપણી સામે આવે સહજ રીતે સરળ રીતે આપણે તેને પાસ કરી શકીએ। બાબાએ પવિત્રતાની ધારણા કરવા માટે જે આટલી ઊંચી અને આટલી હાઈએસ્ટ પોઈન્ટ્સ આપણને સૌને આપી છે, ધ્યાન પર વારંવાર ભગવાન અપાવી રહ્યા છે, પવિત્રતાનું આટલું બધું મહત્વ સમજાવી રહ્યા છે, તેની પાછળનું ત્રીજું કારણ સતયુગી પદનો સંપૂર્ણ આધાર આપણી પ્યુરિટી ઉપર છે। એક બે રવિવાર પહેલા જ બાબાએ કહેલું, કિતને ભી સેન્ટર ખોલ દીએ, ઇતની ભી ગીતા પાઠશાલા તૈયાર કર દી, લેકિન ઉસકે આધાર પર પદ નહીં હૈ। પરંતુ કેટલી પોતાની અવસ્થા નિર્વિઘ્ન બનાવી, કેટલી આત્માઓને નિર્વિઘ્ન તૈયાર કર્યા, તેના ઉપર પદનો આધાર છે। તો નિર્વિઘ્ન સ્થિતિ પણ વગર પવિત્રતાએ બનવી સંભવ જ નથી। સતયુગી દુનિયામાં વિશ્વ મહારાજન વિશ્વ મહારાની સાહુકાર ક્વોલિટી પ્રજા ક્વોલિટી આ બધી જે ક્વોલિટીઓ તૈયાર થશે ને એ વર્તમાન સમયની પ્યુરિટીને આધારે। તો બાબા પોતાના દરેકે દરેક બાળકને વિશ્વ મહારાજન સ્વરૂપે દેખવા જ ઈચ્છે છે, જોવા ઈચ્છે છે, અને એટલે વારંવાર કહી રહ્યો છે। ચોથું કારણ, શા માટે બાબા પવિત્રતા પર આટલું બધું જોર આપી રહ્યા છે? ચોથું કારણ, સંગમ પૂરો થતા પહેલા, સતયુગ આવતા પહેલા, પરમધામ જતા પહેલા એકે એક બાબાના બાળકના સાક્ષાત્કાર લોકોને થવાના। પણ કોના થશે? કે જેની અંદર પ્યુરિટીનો પાવર હશે, આ પવિત્રતાના પાવરને આધારે જ આત્માઓને આ શરીર નહીં દેખાય પણ અંદર રહેલું સૂક્ષ્મ શરીર દેખાશે, એને તો સાક્ષાત્કાર કહેવાય। સાક્ષાત્કાર છે શું? એની સરળ પરિભાષા આટલી જ છે, સ્થૂળ શરીરના ભાનથી આત્મા મુક્ત બની જાય, સૂક્ષ્મ શરીરમાં વિચરતી થાય અને એ જ સૂક્ષ્મ શરીરનો આભાસ બીજાને થાય, એને તો આપણે સાક્ષાત્કાર કહીએ છીએ। તો આ બાબા પોતાના બાળકો દ્વારા હજારો ભક્તોને
લાખો માનવ આત્માઓને સાક્ષાત્કાર કરાવવા ઈચ્છે છે અને એટલે એ કહે છે કે આ અંતિમ જન્મ પવિત્ર બનો. આ પવિત્રતાનો પાવર પ્રાપ્ત કરવા માટેની માત્ર અને માત્ર ચાર જ વિધિ છે, ચાર જ, વધારે નથી. જો એ ચારે ચાર વાત ઉપર 100% અટેન્શન આપ્યું ને, લેખિતમાં ગેરંટી આપી દો, લેખિતમાં, કે એ પવિત્રતાના કવચને દુનિયાની કોઈ હસ્તી ન તોડી શકે. પરમાત્મ પ્યુરિટીને ગ્રહણ કરવાની સૌથી પહેલી વાત એ છે પાવરફુલ અમૃત વેલા. પાવરફુલ, ઢીલો ઢીલો નહીં, કમજોર નહીં, પણ શક્તિશાળી અમૃત વેલા. હું પરમ પવિત્ર આત્મા ભ્રુકુટીમાં બેઠી છું, પરમ ધામથી એની પવિત્ર કિરણો મારી ઉપર વરસી રહી છે. ક્યારેક અનુભવીએ કે સામે આવીને ઉભો રહી ગયો છે અને પ્યોર એનર્જી, એની પ્યોર એનર્જી મારી ઉપર પ્રવાહિત થઈ રહી છે. ક્યારેક પરમધામમાં જઈને એની પવિત્ર કિરણોની નીચે બેસી જઈએ. બાબા પવિત્રતાનો સાગર છે, અનરાધાર વરસી રહ્યો છે, એ અનુભૂતિ કરીએ. બહુ સરસ છે, બ્રહ્મ મુહૂર્તે બાબા પાસેથી પ્યોર એનર્જી ગ્રહણ કરવાની બાબાએ લાખો વિધિઓ આપણને આપી છે, તો શક્તિશાળી અમૃત વેલા કરીએ. કામ ચલાવ નહીં, ઉઠ્યા બેડ ઉપર બેઠા બસ નહીં, વિધિવત, જેમ દાદીઓ અમૃત વેલા કરતા હતા. મહારથી ભાઈઓ બહેનો અત્યારે મધુબનની અંદર અમૃત વેલા કરી રહ્યા છે, એકદમ સરસ રીતે તૈયાર થઈને. કોઈ મોટી, બહુ જ મોટી પાર્ટીને મળવા જવાનું હોય, કેટલા અપ ટુ ડેટ બનીને જઈએ છીએ. વિશ્વની સુપ્રીમ પાર્ટી, સૌથી મોટી હસ્તી એ બાબા છે. અમૃત વેલાનો સમય માના બાબા મિલનનો સમય. સ્વસ્થ, મસ્ત, ચુસ્ત થઈને બેસીએ અને બાબાની એનર્જી લઈએ. પવિત્રતાને ગ્રહણ કરવાનો આ સૌથી પહેલો ઉપાય છે. બીજું, મુરલી ક્લાસના સમયે જે આપણે બેસીએ છીએ ને, બાબાની મુરલીમાં આપ સૌએ એક વાક્ય સાંભળ્યું હશે. બાબા ઘણી વખત એમ કહે છે, બાપ બેઠ તુમ બચ્ચો કો સમજાતે હૈ. આ બેટ શબ્દ સાંભળ્યો છે બધાએ? કેટલી બધી વાર મુરલીની અંદર બાબા બેઠ, બાબા બેઠ તુમ બચ્ચો કો સમજાતે હૈ, બાબા તુમારે સન્મુખ બેઠા હુઆ હૈ. આ બેઠક શબ્દ શું સૂચવે છે ખબર છે? જે સમયે આપણે વિધિવત ઓફિશિયલ મુરલી ક્લાસમાં હાજર રહીએ છીએ ને, ત્યારે સંભળાવનાર ખાલી બહેનો નથી હોતા, પરંતુ બાબા પોતે એ વખતે ત્યાં હાજર હોય છે અને પોતાની પ્યોર એનર્જી એ ક્લાસના સમયે આપતો હોય છે. તો પહેલી પ્યોર પવિત્રતાની એનર્જી બાબા પાસેથી મળી મુરલી વખતે. બીજું, જે ક્લાસના ભલે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, સંગઠિત રૂપમાં જ્યારે આપણે ક્લાસ કરીએ છીએ ને, તો ક્લાસના તમામ ભાઈઓ અને બહેનોની અંદરથી જે પ્યોર એનર્જી વાઇબ્રેટ થતી હોય છે, એ પણ આપણને સ્પર્શ કરતી હોય છે. દિવસમાં ગમે ત્યારે મુરલી સાંભળી લીધી, ઈચ્છાચાર મુરલી સાંભળી લીધી, એનું એ રિઝલ્ટ નથી, એટલું રિઝલ્ટ નથી. પણ જ્યારે આપણે ક્લાસમાં બેસી અને મુરલી સાંભળીએ છીએ ને, એનું 100% રિઝલ્ટ છે, 100%. ત્રીજી એનર્જી, બેટરી લો થઈ ગઈ, ત્રીજી એનર્જી એ કઈ રીતે મળે છે પવિત્રતાની? અન્ન દ્વારા, શુદ્ધ અને પવિત્ર અન્ન દ્વારા. કેમ કે એ અન્ન આપણું અહીંયા જાય છે, બ્રેઇનમાં જતું હોય છે,
હાર્ટ માં જતું હોય છે, આંખમાં, કાનમાં, આખા બોડીની અંદર, જે આપણું એ પવિત્ર અન્ન છે ને, એ ખૂનના લોહીના સ્વરૂપે પ્રવાહિત થતું હોય છે. અને એને કારણે એ આપણા બ્રેઇનને, આપણા હાર્ટને, આપણી દરેકે દરેક કર્મેન્દ્રિયોને એ પવિત્રતાનો પાવર આપે છે. ભોજન જ્યારે બનાવીએ ને, બહુ વર્ષો પહેલા દાદીજી, દાદી પ્રકાશમણીજીએ બહુ સરસ કહેલી હતી. સભા સાંભળીને ખુશ થઈ ગયેલી, મને તો દિલ ગદગદ થઈ ગયેલું. દાદીએ એવું કહ્યું કે ભોજન કે સ્થાન કો, માતાઓનો ક્લાસ ચાલતો હતો એ વખતે, ભોજન કે સ્થાન કો, ધ્યાનથી સાંભળ. દાદીને કહા તપસ્યા કા સ્થાન સમજો, જૈસે બાબા કે કમરે મેં કિતને એલર્ટ હોકર કે બેઠતે, બાબા કો યાદ કરતે હો, એસે હી જબ ભોજન પર બેઠો, ભોજન બનાવો, અનુભવ કરો બાબા કે કમરે મેં હું, બાબા કી યાદ મેં હું. આટલી પ્યોર એનર્જી જ્યારે આપણે ભોજનને આપીએ ને, બનાવવામાં, જ્યારે સ્વીકાર કરવામાં, ત્યારે ત્યારે એ આપણા પેટમાં જાય અને શુદ્ધિકરણનું કાર્ય કરે છે, શુદ્ધિકરણનું કાર્ય. રવિવારની મુરલી પણ આપણને બધાને યાદ છે, સન્ડેની મુરલીમાં બાબાએ ભોજનનું મહત્વ સમજાવ્યું છે, યાદ છે ને બધાને? યહ ભોજન ઔષધિ કા કામ કરતા હૈ, યહ ભોજન અનેક પ્રકાર કા દુઃખ ભંજક બન જાતા હૈ. તો ક્યારે બને? કે જ્યારે એ બાબાની યાદમાં બનેલું હોય. જ્યારે પણ ભોજન બનાવો ને, એક અનુભૂતિ સાથે બનાવો. પ્લેટફોર્મ પર બધું રો મટીરિયલ તૈયાર કરી દો, બધું જ, સબ્જી, દાલ, ચાવલ, આટા, લોટ, બધું જ મૂકી દો. અને એ મૂકીને ત્યાર પછી બાબાને ઇમર્જ કરીએ. બાબા મારા ઘરની અંદર હાજર છે, બાબાની પ્રવેશતા મારા ભંડારાની અંદર થઈ ચૂકી છે. બાબા આખા ભંડારાને, એ ભોજનની વસ્તુઓને ખૂબ સરસ રીતે એનર્જી આપી રહ્યા છે. બાબાની વિઝ્યુલાઇઝ એટલું બધું ક્લિયર કરીએ, રિયલી બાબા હાજર છે, અને બાબાની ભ્રુકુટીમાંથી, બાબાના વરદાની હસ્તમાંથી આ જગ્યાએ, આ સેન્ટ્રલ પોઈન્ટ છે, અહીંયાથી બાબાની પ્યોર કિરણો નીકળી અને ભોજન પર પ્રવાહિત થઈ રહી છે. અને અનુભવ થશે કે ભોજનમાં કેટલી બધી તાકાત છે, શક્તિ ભરાયેલી છે. જ્યારે જમવા બેસીએ ને, ડાઇનિંગ ટેબલ પર બેઠા છીએ, બે મિનિટ માટે અનુભવ કરીએ બાબા સામે આવીને ઊભો છે. બાબાની અંદરથી પવિત્ર કિરણો નીકળી અને આખી થાળી ઉપર, બધી વેરાયટી હોય ને, આપણે ગુજરાતીઓ હોય એટલે કેટલી વેરાયટી કરીએ, સબ્જી, રોટી, દાલ, ચાવલ, આ તે બધું જ હોય, તો બાબાની પ્યોર કિરણો એ દાળની અંદર જઈ રહી છે, એ સબ્જીની અંદર ઉતરી રહી છે, ટચ કરી રહી છે તેને. ફર્સ્ટ લોકડાઉન જ્યારે હતું, ફર્સ્ટ લોકડાઉન ગયા વર્ષે, એ વખતે ન્યુયોર્કના મોહિની દીદી દ્વારા બાબાએ ગજબનો સંદેશ મોકલાવેલો આ અન્ન શુદ્ધિ ઉપરનો. ત્યારે બાબાએ એવું કહેલું કે ઈસ સમય અનાજ બોને વાલે ભયભીત હૈ, અનાજ લે આને વાલે, ટ્રાન્સપોર્ટેશન, એ લોકો પણ ભયભીત છે. અને ત્રીજું બાબાએ કહેલું, જો બેચને વાલે હૈ, અન્ન હૈ, સબ્જીયા હૈ, ફ્રૂટ્સ હૈ, બેચને વાલે હૈ, વો ભી બહોત ડર રહે હૈ. ત્રણેયને એક જ ડર છે, ક્યાંક કોરોના ન લાગી જાય. વેચનાર ડરી રહ્યો છે
લાવનાર માર્કેટ સુધી એ ડરી રહ્યો છે, ઉગાડનાર પણ ડરી રહ્યો છે કે હું ઉગાડું તો છું પણ મારું વેચાશે કે નહીં વેચાય. તો ત્યારે બાબાએ સંદેશમાં કહ્યું હતું કે સભી બચ્ચો કો કહેના યોગ યુક્ત હોકર ભોજન બનાય ઓર યોગ યુક્ત હોકર ભોજન ખાય, નહીં તો એ ડર અંદર ચલા જાયગા, અંદર ચલા જાયગા. આપણી પાસે લાખ પ્રકારની વસ્તુઓ હોય પણ જો ભય છે ને, ભય, તો આપણે એને સુખથી વાપરી નથી શકતા, યુઝ નથી કરી શકતા. અને એટલે ભય મુક્ત અવસ્થા બનાવવા માટે ભગવાને યોગ યુક્ત ભોજન પર ઈશારો આપ્યો. પ્યોર એનર્જી આ ભોગ દ્વારા, આ બ્રહ્મા ભોજન દ્વારા આપણા પેટની અંદર જતી હોય છે. ચોથી અને સૌથી સુંદર યુક્તિ, દિવસમાં કમસે કમ 2 થી 3 વખત પોતાના ઘરની અંદર બેસી અને અનુભવ કરીએ, મેં પવિત્રતા કા દેવ હું, મેં પવિત્રતા કી દેવી હું, મુજસે પ્યોર એનર્જી ચારો ઓર ફેલ રહી હૈ, પૂરે ઘર મેં ફેલ રહી હૈ, ચારો ઓર ફેલ રહી હૈ. આપણા ઘરની અંદર આવતાની સાથે જ લોકોની વૃત્તિઓ બદલાઈ જશે. કઈ ખરાબ વિચાર લઈને આવ્યા હશે ને, તો પણ જે પવિત્રતાનો ઓરા આખા ઘરની અંદર ફેલાયેલો છે, એમના વિચારોને બદલી નાખશે. કેમ, સાકાર બાબાની સામે જતાની સાથે જ લોકોની વૃત્તિઓમાં પરિવર્તન આવી જતું હતું. અનુભવમાં આપણે સાંભળીએ છીએ બાબાનું ખૂન કરવા માટે આવ્યા હતા 2 સરદાર હાથમાં તલવાર લઈને. બાબા કરાચીમાં પહેલે માળે બેઠેલા હતા, તપસ્યામાં મગ્ન હતા, અને એ વખતે 2 એન્ટી ઓમ મંડળી હતી ને, જે વિરોધી લોકો હતા, એમણે એવું નક્કી કરેલું કે જો આના સંસ્થાના સ્થાપકને જ ઉડાવી દો, ખતમ કરી નાખો, તો આ સંસ્થા જ પૂરી થઈ જાય. તો એમણે 2 સરદારોને મોકલેલા. બાબાના કમરામાં આવતાની સાથે જ તેઓને બાબાની અંદરથી લાઇટનો સાક્ષાત્કાર થયો અને તેઓએ પોતાની તલવાર એ બાબાના ચરણોમાં મૂકી અને પોતાનો ઈરાદો બતાવ્યો કે અમે કેવા ઈરાદાથી અહીંયા આવ્યા હતા. મમ્મા એક વખત બગીચામાં સિતાર વગાડતા હતા, શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, વાળ ખુલ્લા, બહુ જ સરસ. મમ્માનું બાહ્ય સ્વરૂપ એટલું સુંદર હતું, પણ એ યોગીની હતી, તપસ્વીની હતી, પવિત્રતાની મૂર્તિ અને દેવી હતી. દૂરથી રસ્તા ઉપરથી ચાલીને જતા કોઈ 2 યુવાનોની નજર ખરાબ થઈ, એ મમ્માની નજીક આવ્યા. મમ્મા એમની જો આંતરિક પ્યુરિટી છે ને આપણી અંદર, તો આપણે સામેવાળી વ્યક્તિની ભાવ અને ભાવનાને બહુ જ સરસ રીતે પારખી શકીએ છીએ. મમ્માએ દૂરથી આવતા એ બંને યુવાનોને જોઈને એટલું જ કીધું, આવો બચ્ચે, આવો બચ્ચે, ક્યા અપની માં સે મિલને કે લીએ આયે હો ના, અપની માં સે મિલને કે લીએ આયે હો ના. અને બંનેના વિચારો બદલાઈ ગયા. આ પરીક્ષાઓ આપણા બધાની સામે આવવાની છે, પરંતુ આપણો રક્ષક એ આ સંપૂર્ણ પવિત્રતાનો ઓરા છે. આપણી અંદરથી નીકળતી જે પ્યોર એનર્જી ચારે તરફ ફેલાઈ રહી છે, એ જ આપણું રક્ષા કવચ છે. તો આપણે સૌ વર્ષોથી બાબાના જ્ઞાનમાં તો છીએ જ, પ્યોર એનર્જી આપણા બધાની અંદર છે, પરંતુ આવશ્યકતા છે એને મેન્ટેન કરવાની, એને જાળવી રાખવાની. બરાબર. ઓમ શાંતિ. ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. ઇટ વોઝ વેરી પાવરફુલ ક્લાસ, કરેક્ટ? થેન્ક યુ. તો બેન છે ને, ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે આમાંથી ઘણા બધા છે બાબાના બાળકો જે છેલ્લા 1.5 વર્ષથી જ્ઞાનનો અભ્યાસ કરે છે અને ખૂબ જ ફાસ્ટ ગતિથી પુરુષાર્થ કરવાની પ્રયત્ન પણ કરે છે, તો મોસ્ટલી
એવું થઈ જાય છે કે આપણે આત્માને એમ થાય કે આ લોકો તો બધા આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે તો એમની માટે તો ઈઝી છે, પણ અમે તો આટલા જલ્દી લોક લાજ હોય કે પોતાની અંદર એક હિંમત ન હોય કે આપણે હું બધા ઘરની સામે ઘરવાળાના હું એકલી જ્ઞાનમાં ચાલું તો હું કેવી રીતે આટલી બધી ઉચ્ચ કોટીની પવિત્રતાને ધારણ કરી શકું. તો એ બાબાના બાળકો જે 2 વર્ષથી પ્રયત્ન કરે છે એમની માટે તમે શું કહેશો? જુઓ, બાબાએ હંમેશ માટે આ વાત બહુ સરસ રીતે બાળકોને સમજાવી છે કે જેટલા નવા નવા બાળકો નીકળી રહ્યા છે ને એને ઉપરથી એક્સ્ટ્રા લિફ્ટ મળી રહી છે. પહેલાના જમાનામાં જે બાબાના બાળકો તૈયાર થયા એ જાત મહેનતે થયા, અને હવે જે બાબાના બાળકો નીકળી રહ્યા છે એમને લિફ્ટ મળી રહી છે. માત્ર અને માત્ર જરૂરત છે બાબા પ્રત્યેના નિશ્ચયની, શ્રદ્ધાની. જો આ નિશ્ચય અડગ, અટલ, અચલ, અડોલ છે ને, નિશ્ચિત સમજો, નવા હોઈએ કે જૂના હોઈએ, પરંતુ પુરુષાર્થની તીવ્રતા માટે એની મદદ નિરંતર મળતી રહે છે. બીજી વાત, એ આપણી લગનને જોવે છે. આપણે નવા છીએ કે જૂના એ નથી જોતા, પણ નવા હોવા છતાંય જો દિલની લગન છે ને, અંદરૂની લગન, તો બહુ જ સ્પીડમાં આગળ નીકળી શકીએ છીએ. થોડા દિવસ પહેલા જ બાબાની સાકાર મુરલીનું આ મહાવાક્ય હતું કે કઈ 50 સાલ સે જ્ઞાન મેં ચલતે હૈ, લેકિન ઉસસે ભી 1 મહિને સે જ્ઞાન મેં ચલને વાલા આગે જા સકતા હૈ. આ આ શબ્દ આપ સૌને જરૂર યાદ હશે કે કોઈ 1 મહિનાથી કે 1 વર્ષથી જ્ઞાનમાં ચાલતા હોય એ 50 વર્ષથી જ્ઞાનમાં ચાલનાર કરતા પણ જો ઈચ્છે ને તો આગળ જઈ શકે છે. જરૂરત છે માત્ર અને માત્ર બાબા પ્રત્યેનો નિશ્ચય અને પુરુષાર્થ પ્રત્યેની દિલની લગન કે ના, મારે કરવો જ છે, મારે ગમે તે થાય મારે આગળ વધવું જ છે. અને બાબાએ થોડા દિવસ પહેલા એક સેન્ટર પર ઓનલાઈન કરાવતી હતી ક્લાસ, એ લોકોએ આ પ્રશ્ન પૂછ્યો કે તીવ્ર પુરુષાર્થ એટલે શું. એક જ વાક્યમાં તીવ્ર પુરુષાર્થનો જો ઉત્તર સાંભળવો હોય તો માત્ર અને માત્ર એટલું જ છે, બાબાએ અમૃત વેલાથી લઈ અને રાત્રિ સુધીની જે દિનચર્યા બતાવી છે એમાં એક્યુરેટ બની છે. એક્યુરેટ, કોઈ જ આગળ પાછળ નહીં. અમૃત વેલા, ક્લાસ, ટ્રાફિક કંટ્રોલ, નુમા શ્યામ, રાત્રિનો યોગ, કર્મ કરતા 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 એની સાથે દિલનો પ્યાર, આ આ એના દ્વારા બતાવવામાં આવેલી દિનચર્યા છે. બસ આટલું અત્યારે આપણે ફોલો કરી લઈએ ને તો પણ આપણી તીવ્ર પુરુષાર્થની જે ભૂખ છે અંદરથી એને સંતોષી શકાય. ઓકે બેન, એક બેન નો એવો પ્રશ્ન છે કે કે એમની લાઈક એમની એજ અરાઉન્ડ 40s માં છે અને અત્યારના જ જ્ઞાનમાં ચાલવાનું શરૂ તો કર્યું છે અને બાળકો ખૂબ જ નાના નાના છે અને યુગલનો એટલો બધો સહયોગ નથી, તો પવિત્રતા ધારણ કરવાની અને પરિવારના અગેન્સ્ટ જવાની, અને એક વખત પ્રયત્ન કર્યો તો પતિ એમ કીધું કે તો પછી આપણે સાથે રહેવાની જરૂરત શું છે, તો આવા સમયમાં શું મારે ડાયવોર્સ આપી દેવા જોઈએ? જુઓ, પહેલા પ્રયત્ન બધી જ રીતે પોઝિટિવ કરવા જોઈએ આપણે, અને પછી જો રિઝલ્ટ ન મળે તો એના માટે વિચારી શકાય. કોઈ પણ બીમારી હોય ને તો પહેલા આપણે દવા લઈએ છીએ, દવાથી ઠીક ન થાય તો ઇન્જેક્શન લઈએ છીએ, ઇન્જેક્શનથી પણ ઠીક ન થાય ને તો ઓપરેશન કરાવીએ છીએ. ડાયવોર્સ એ તો ઓપરેશન છે, પરંતુ પહેલા એ આત્માને 21 દિવસનો યોગનો પ્રયોગ કરી, સૂર્યભાઈ આ પ્રયોગ બહુ જ સરસ રીતે બતાવે છે, એક જ સમયે એક જ સંકલ્પ સાથે એક જ સ્થાન ઉપર બેસી અને 1 કલાક સુધી જો પ્યોર વાઇબ્રેશન આપવામાં આવે તો
મોટા ભાગે 99% લોકોના તો બુદ્ધિયોગ બદલાય જ જતા હોય છે. અહીંયા સુરતની અંદર અમારે એક માતા છે, સેમ પ્રોબ્લેમ જે અત્યારે તમે કહો છો સેમ પ્રોબ્લેમ વાળી છે. આજે એનો પતિ એને બહુ જ પ્રેમથી કહે છે, મારાથી પવિત્ર નથી રહેવાતું, તું રે, હું તો મારી રીતે મારી લાઈફ પાસ કરું છું, પણ તું આ ભગવાનના સારા કાર્યમાં. અત્યારે એનો પતિ એને રોજ ક્લાસમાં મૂકવા પણ આવે, અહીંયા ઓફલાઈન ચાલુ થઈ ગયો છે ક્લાસીસ, અને એ પાછો રિસીવ કરવા પણ એ પોતે અંદર નથી આવતો સેન્ટરમાં, પણ આટલી હદે સહયોગી બન્યો છે. અને સહયોગી બન્યા એની પાછળનું કારણ જ આ છે કે બેને પાવરફુલ લગભગ 1.5 વર્ષ સુધી એને યોગના વાઇબ્રેશન આપ્યા. રોજ અમૃત વેલા પછી બાબાની પાસે આત્માને 10 મિનિટ ઇમર્જ કરે, અને સૂક્ષ્મ વર્તનમાં પતિ બાબાની સામે બેઠો છે, અને બાબાની અંદરથી પવિત્રતાની કિરણો નીકળી અને ભાઈના આ જગ્યાએ ભ્રુકુટીમાં જઈ રહી છે, એના બ્રેઇનમાં એના બોડીમાં પ્રવાહિત થઈ રહી છે. આ આ અનુભૂતિ સાથે એણે બહુ જ મહેનત કરી, ખૂબ સહન કર્યું. 1.5 વર્ષ તો જેને સહન કરવાનો હતું માર્ગ, અહીંયા ઇન્ડિયામાં તો મારવું કરવું એ બધું બહુ ઇઝી છે, ભાઈઓના હાથ ઉપડે એ બધું, તો આ બધું જ એણે સહન કર્યું. અત્યારે વેલ સેટ છે. ઓકે બેન, બીજા એક બેનનો પ્રશ્ન છે કે એટલે એમના ઉંમર કાફી છે, એટલે અરાઉન્ડ 75-80, અને આવું અહીંયા અમેરિકામાં તો બેન એવું હોય છે કે તમે 75 વર્ષના ઘણા લોકો હોય છે, પોતે એકલા પણ રહેતા હોય છે, કાં તો પરિવાર સાથે પણ રહેતા હોય છે, તો એ બેન પરિવાર સાથે રહે છે, પણ એમને એમના પોતાનામાં શારીરિક ક્ષમતા એટલી નથી કે પોતે જાતે ભોજન બનાવી શકે, અને નથી બનાવતા, પણ એમ એ આત્માને એવું લાગે છે કે ઇટ ઇઝ ઓકે કે હું આવી રીતે મારાથી નથી થતું, એટલે હું એ લોકોના કોઈના બી હાથનું ખાઈ લઉં છું, તો હું બીજું શું કરી શકું. હે, તો એ આત્માએ ઓફકોર્સ બાબાએ કહ્યું છે કે તમે ભોજનને વાઇબ્રેશન આપીને ખાઓ, તો એ આત્માનો પવિત્રતાના પુરુષાર્થથી યોગ અને જ્ઞાનની અંદર એની અસર આડી થાય ખરી? જરૂર થાય તો ખરી જ, પરંતુ જો યોગનો પાવર ખૂબ છે અને બાબાએ આ શ્રીમત આપેલી છે, જ્યારે એને શ્રીમતના સ્વરૂપે સ્વીકારીએ છીએ અને અનાસક્ત બની અને ભોજન સ્વીકાર કરીએ છીએ, તો એ વખતે અસરના પર્સન્ટેજ ઘણા બધા ડાઉન થઈ જતા હોય છે. બીજી વાત, ભલે પોતે ભોજન બનાવી નથી શકતા, પણ ભોજન જ્યારે બનતું હોય એ સમયે જો બાપદાદાને એ કિચનમાં હાજર, ભલે પોતાના રૂમમાં બેઠા છે, ભોજનનો ટાઈમ તો ખબર છે કે ભાઈ આ ટાઈમે બ્રેકફાસ્ટ બને, આ ટાઈમે લંચ હોય, ડિનર હોય, તો જ્યારે રસોડાનો અવાજ સાંભળે એ વખતે વતનથી બાબાને બોલાવી, અને જો એ અનુભૂતિ કરે છે ને કે બાબા, સંકલ્પ નહીં, સંકલ્પ અલગ વસ્તુ છે અને મહેસૂસતા, અનુભૂતિ અલગ વસ્તુ છે, અનુભૂતિ કરે, પ્યોરલી અનુભૂતિ કે બાબા આવી ગયા, કિચનમાં આવી ગયા, અને બાબાની અંદરથી પ્યોર એનર્જી નીકળી અને ભોજનની બધી વસ્તુઓ ઉપર પડી રહી છે, ભલે ગમે તેવા વિકૃત વિચારથી બનાવનાર વ્યક્તિ હશે ને, તો પણ એનું બ્રેઇન પણ સાફ થશે અને સંપૂર્ણ ભોજન ઉપર એની અસર થશે. જો ઘરના એ નાનાઓ સાથે, પુત્રવધુ હોય કે દીકરા દીકરી જે કોઈ હોય, એની સાથેનો કોઓપરેશન જો સારું છે ને, તો ભલે 85 વર્ષ હોય કે 90 વર્ષ હોય, પણ એમને બહુ પ્રેમથી ઓફર કરીએ કે લાવો હું તમને થોડી હેલ્પ કરું, સબ્જી કાપી આપું, લાવો હું તમને આ કરી આપું, જેટલું આપણા શરીરની અંદર તાકાત છે. બ્રહ્મા બાબા 93 વર્ષની ઉંમરે શાક કાપી શકતા હતા. જો આપણે બાબાને યાદ કરીને એ એનર્જીને ડેવલપ કરીએ ને પોતાની અંદર, તો ઉંમર કરતા એનર્જી આપણી ઘણી બધી વધી જતી હોય છે. તો એવી રીતે કિચનમાં થોડીક હેલ્પ કરવા માંડીએ, અને એ રીતે બાબા, કેમ કે તમે જ્યારે ત્યાં કિચનમાં હાજર છો ને, ત્યારે તમારી અંદરથી પણ એ પવિત્રતાનો ઓરા ચારે તરફ ફેલાતો હોય છે.
અને એને પણ હેલ્પ થયાની એક બહુ સરસ ખુશી રહેતી હોય છે. તો આ રીતે વટલો રસ્તો કરી શકાય. બાકી તો બાબાની શ્રીમત છે જ કે જો તમે ઉંમર લાયક છો, બનાવી નથી શકતા, તો ભલે ઘરના વ્યક્તિઓના હાથનું બનાવેલું, પણ ભોજન કરતા પહેલા 2 મિનિટ 3 મિનિટ ખૂબ પાવરફુલ યોગ કરી અને ભોજન સ્વીકાર કરીએ તો ઘણી માત્રામાં એના પર્સન્ટેજ ઇમ્પ્યુરિટીના ડાઉન થઈ જાય છે. ઘણી બધી પ્રેક્ટિકલ ટિપ્સ આપે આપી, અને જો હવે ભાઈ બહેનોમાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે. તમને કોઈ પ્રશ્ન છે, તમે તમારો હાથ ઉપર કરીને દીદીને પૂછી શકો છો. કલ્પનાબેન બોલું છું. હા બોલો, એક મિનિટ હું તમને ફોલો કરું. દીપ્તિબેન તમે અનમ્યુટ કરશો, કારણ કે મેં તમને મ્યુટ કરી દીધો. દીદી ઓકે. મારો પ્રશ્ન હતો, સંભળાય છે? મારો પ્રશ્ન હતો વ્યર્થ ને નેગેટિવ વિચારો વિશે. હવે ખબર પડે છે કે વ્યર્થ વિચારો આવે છે, પણ એને સ્ટોપ નથી કરી શકતા, તો એ કેવી રીતે હેન્ડલ કરવા? જો વ્યર્થ વિચારોને સ્ટોપ કરવા માટે પ્રયત્ન કદી નથી કરવાનો, પણ અશરીરી અવસ્થા બનાવવા માટેની પ્રેક્ટિસ વધારવાની છે. જેટલી બ્રેક પાવરફુલ હોય ને, એટલું સમય પર તમે સ્ટોપ ઝડપથી થઈ શકો. તો બ્રેક એ આપણી અશરીરી સ્થિતિ છે. વારંવાર ભ્રુકુટીમાં બેસવાનો અભ્યાસ કરીએ, સ્વમાન લખવાનો અભ્યાસ કરીએ, ખાસ કરીને અમૃત વેલા, નુમાશામ અને રાત્રે સૂતી વખતે. આ 3 ટાઈમ એવા હોય છે કે જ્યારે આત્મા અતિશય ડીપ સાયલેન્સની અનુભૂતિ કરતી હોય છે, અને ડીપ સાયલેન્સની અનુભૂતિ કરતી વખતે આ અશરીરી સ્થિતિનો અભ્યાસ બહુ જ ઇઝીલી કરી શકાય છે. કર્મ કરતા પણ, કેમ કે વ્યર્થ આખો દિવસ આવતા હોય છે એવું નથી હોતું. જો આપણે અટેન્શન આપીએ ને, તો આપણે આપણા મન અને બુદ્ધિને એ આત્મિક સ્થિતિ ઉપર પણ બહુ સરસ રીતે કેન્દ્રિત કરી શકીએ છીએ. રસોઈ બનાવો છો, ઘરનું કામકાજ કરો છો, તમારા બગીચામાં ચક્કર લગાવો છો, એક લક્ષ સાથે ચાલુ કરીએ. એ લક્ષમાં કોઈ 100% આપણને સક્સેસફુલ થઈશું એવું નથી હોતું, પરંતુ કોઈક પર્સન્ટેજમાં તો આપણને સફળતા જરૂર મળે છે. ભોજન વખતે એક લક્ષ લઈ લો કે મારે આજે ભ્રુકુટીમાં બેસીને પવિત્રતાની કિરણો આપતા આપતા ભોજન બનાવવું છે. બગીચામાં ચક્કર લગાવો છો તો નક્કી કરો કે ભાઈ ચાલો જેટલા ડગલા ઊભા થાય મારા પગમાંથી, દરેક વખતે મારે આત્મિક સ્થિતિનો અભ્યાસ કરવો છે, આત્માની અંદરથી પ્યોર એનર્જીને વહાવવી છે. તો જેટલું અશરીરી સ્થિતિનો અભ્યાસ વધતો જશે, એમ એમ બ્રેક પાવરફુલ થતી જશે, અને આ વ્યર્થ ઉપરનો સ્ટોપ ઇઝીલી લાગી શકશે. બહુ સરસ કીધું, થેન્ક યુ. જયશ્રીબેન અનમ્યુટ કરો. ઓમ શાંતિ તૃપ્તિબેન, એક્સલન્ટ ક્લાસ. અને હું આ અનુભવ કરી રહી છું સિન્સ કપલ વીક્સથી કે અમે ચંપાબેન પાસેથી રાજયોગાના લાસ્ટ યર ક્લાસ લીધા છે ને, અમે લાઈક પીસ વિલેજ જવાની તૈયારી કરીએ છીએ. તો એટલી હેપીનેસ ને જે અમારા ગાર્ડનમાં મોગરાના ફ્લાવર થઈને આ બાબાની મોરલી ચંપાબેન સવારે સંભળાવ ને કરતા, હું જે બાબાનું બિંદુ એવરીડે બનાવું છું, બાબા લખું મોગરાના ફ્લાવરથી, ને ઇટ્સ એક્સલન્ટ એક્સપિરિયન્સ. ઇવન મારા હસબન્ડ તો નોનવેજ છે, પણ લાઈક તમે કીધું ને કે યોગ યુક્તિથી તમે વાઇબ્રેશન સેન્ડ કરો પ્રકૃતિમાં રહીને, એન્ડ આઈ બીન ગેટિંગ ધોઝ એક્સપિરિયન્સ, ઇટ્સ અમેઝિંગ. અને આજે પણ ઇવન આજે હમણાં ડિનર પણ એટલું યોગ યુક્ત થઈને બનાવ્યું ને, એ લોકો એટલું ખુશીથી ખાધું, વેજીજ બનાવ્યું. અને સનને કાલે કહ્યું કે તને કશું નોનવેજ, એણે એણે મારી યોગ યુક્તિ એટલી મૂકીને તો એણે એણે પ્રેમથી કહ્યું કે મને ઓલ ધ વે આઈ વોન્ટ ટુ ઇટ વેજી. એટલે ધીઝ એક્સપિરિયન્સ ઇઝ અમેઝિંગ ટુ મી તૃપ્તિબેન, ખરેખર. એટલે મેં આ શેર જ મારો અનુભવ જ શેર કરવા માટે મેં હેન્ડ ઊંચો કર્યા.
when it's I've been getting this experience since a couple of weeks. It's amazing. Itli khushi, itli khushi. And every day I've been sharing also this bindu with Vaisali bin also. Okay, Vaisali bin a mograna flower and it white color na and tron chatna mograna. Yeah, America ma it's like in a સાચવીને વિન્ટરમાં અંડર લેવાના અને સમરમાં બહાર કાઢીને જે ગ્રો કરવાના અને થવાના અને જ્યારે પ્રકૃતિને યોગ આપીને જે ફ્લાવર ઇઝ ઓલ્સો અમેઝિંગ અને જ્યારે એક એક ફ્લાવર પીક કરું ત્યારે મારી તો લાઈક ડે વનથી આ બીન ટેલિંગ ચંપાબેન કે ચંપાબેન તન મન અને ધનથી બસ આ વિશ્વની સેવા કરવી છે તો એક એક ફ્લાવર પીક કરતા બાબાની યાદમાં તો ઇટ્સ એક્સપિરિયન્સ કે લાઈક top to bottom its body is like shivering and baba ni je touching thai chhe ne it's amazing thank you yeah tron jatna mogra na flower chhe different ane white color na chhe baba ke baba pavitra flower any like white flower ane any sugandh etle whole house ma it's amazing also okay bahut saras thank you koi na koi question Vaishali ben ha bolo ભોજન કરતી વખતે અને પાણી પીતી વખતે કઈ રીતના વાઇબ્રેશન આપવાના જો હું જે હમણાં અનુભવ કરું છું આજકાલ પાણીનો ગ્લાસ હાથમાં લઈને હું બાબા પાસે વતનમાં જતી રહું છું આ હું છેલ્લા 4-5 દિવસનો અનુભવ સંભળાવું છું અને એટલો બધો આનંદ આવે છે એની અંદર અને ફીલ એ કરું છું કે બાબા વતનમાં મારી રાહ જોઈને બેઠા છે બાબાની સામે એ પાણીનો ગ્લાસ મૂકું છું અને અનુભૂતિ એ કરું છું કે બાબાની અંદરથી પ્યોર કિરણો નીકળી અને સીધી એ ગ્લાસની અંદર જઈ રહી છે અંદર સુધી ઉતરી રહી છે અને ગ્લાસનું પાણી એકદમ ચાર્જ થઈ ગયેલું છે ત્યાર પછી બહુ શાંતિથી હું પરમ પવિત્ર આત્મા આ પાણીને સ્વીકાર કરી રહી છું એ રીતે પાણીને ચાર્જ કરી શકાય તમે જો અમૃત વેલાએ પાણીનો એકાદો ગ્લાસ બાબાની સામે મૂકી અને અમૃત વેલા કરો ને તો એ ચાર્જિંગ એ સુપર ચાર્જિંગ હોય છે ક્યારેક નુમા શામના સમયે એવી રીતે એ કેમ કે ત્યારે ટોટલ વાતાવરણ શુદ્ધિના વિચારોથી ભરપૂર છે અને જળ છે ને એ આપણા વિચારોને વાઇબ્રેશનને સૌથી પ્રકૃતિના પાંચેવ તત્વોમાંથી જલ તત્વ એ વાઇબ્રેશન કેચ કરવામાં નંબર 1 છે પાણીની અંદર આ એનર્જી આ રીતે જઈ શકે અને ભોજનનું તમે ક્લાસમાં બતાવેલું હતું કે ભાઈ આપણે ભોજન વખતે બાબા મારી સાથે છે બાબાની અંદરથી કિરણો નીકળી રહી છે ભોજનની એક એક વસ્તુમાં પ્રવાહિત થઈ રહી છે ક્યારેક એવી દર વખતે કંઈક વેરાયટી ફિલિંગ્સ હોવી જોઈએ એકની એક અનુભૂતિ સાથે નહીં ક્યારેક એ અનુભવ કરીએ કે બાબા મારી બાજુમાં આવીને બેઠા છે અને બાબા વરદાન આપી રહ્યા છે બચ્ચી સંપૂર્ણ પવિત્ર ભવ એના વરદાનો ચાલુ છે અને હું બહુ જ પ્રેમથી બાબાની યાદમાં એ ભોજન સ્વીકાર કરી રહી છું ओम शांति सभी स्वस्थिति में स्थित हो जाएं आत्म अनुभूति का दिव्य अभ्यास करें साकार शरीर में भ्रुकुटी के बीच में मैं चमकती हुई आत्मा चारों तरफ से मन बुद्धि को समेटकर बैठ जाएं भ्रुकुटी आसन पर मुझ आत्मा से पवित्रता की किरणें चारों ओर फैल रही हैं, चारों ओर दूर दूर तक प्रवाहित हो रही हैं।
मैं आत्मा अपनी पावन किरणों को पूरे घर में, आसपास में, चारों तरफ फैला रही हूं। इमर्ज करे एक बहुत सुंदर छोटी सी पहाड़ी को, पहाड़ी के शिखर पर बैठा मेरा तपस्वी स्वरूप भ्रुकुटी में, मैं चमकती आत्मा मैं पहाड़ी के टॉप पर हूं। मस्तक में चमक रही हूं, पवित्रता का सूर्य मेरे ऊपर है। बाबा से निकलती चमकती हुई श्वेत किरणें मुझ पर प्रवाहित हो रही हैं। मस्तक से अंदर उतर रही हैं, मुझ आत्मा को स्पर्श कर रही हैं। मैं बहुत सुंदर पहाड़ी पर बैठी हूं। भ्रुकुटी में चमक रही हूं। बाबा की किरणों के नीचे बैठी हूं। परमात्म किरणें मुझ में समा रही है। अब मेरे द्वारा यह पवित्र किरणें दूर दूर तक प्रकृति के पांचों तत्वों में प्रवाहित हो रही है। लेते रहे बाबा से और फैलाते रहे चारों ओर।